વિચાર છે આપણી જે સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિ વેદ પ્રમાણે ચાલે છે હવે વેદ કેટલા વર્ષો જૂના છે એ એક ક્વેશ્ચન છે એના ઉપર થોડા વિવાદ ચાલે છે પણ એકચ્યુઅલી એકોર્ડિંગ ટુ આટલા વર્ષો જૂના આપણા વેદ છે વેદ ચાર છે ચાર વેદ કયા કયા ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ અને સામવેદ બરાબર છે એવી એટલા જેટલા વેદ છે મેઇન વેદ ચાર પછી એની શાખાઓ છે એ પ્રમાણે આ જે ટ્રી છે ને એની અંદર વેદ પછી આ ઉપવેદ બ્રાહ્મણ ગ્રંથ ઉપનિષદ ઉપાંગ અંગ અને આરણ્ય ગ્રંથ આ જેટલી આખી જે ટ્રી છે ને આ આખી જ લાયબ્રેરી અમારે ત્યાં ઉપર છે અમારી લાયબ્રેરી અમારું એસેટ છે અમારી લાયબ્રેરી અમારો એસેટ છે અને એની અંદર રેર ઓફ ધી રેરેસ્ટ બુક છે અમારે ગુજરાત યુનિવર્સિટીમાં 35 જણાએ પીએચડી કરેલું છે અહીંયા સંસ્કૃતમાં એવા રેર પ્રોફેસરો હશે જે રિટાયર થયા છે કે જેણે આ લાયબ્રેરી યુઝ ન કરી એટલે અમારા માટે એ બહુ ગર્વની વાત છે અને અને અમારી સંસ્થા આ જે વેદ સાયન્સ છે ને એના માટે એ સંશોધન કરે છે અને એના એના ઉપરથી અત્યારે અમારે જે ક્લાસ ચાલે છે વૈદિક મેથ્સ સંસ્કૃત વૈદિક યોગા એટલે યોગ યોગ એટલે શું જોડાણ હા યોગ એટલે તમારા આત્મા સાથેનું તમારું જોડાણ એના ઉપરથી હવે એ મારા કરતા તો આ સાહેબ બધા જાણે મારો સબ્જેક્ટ છે વૈદિક મેથ્સ હવે વૈદિક મેથ્સ અને અત્યારનું મેથ્સ પણ એ વૈદિક મેથ્સ જ છે પણ એને થોડું મોડર્નાઇઝ કરેલું છે પણ જે જૂની પદ્ધતિ છે એ બેસ્ટ છે વૈદિક મેથ્સની અંદર 16 સૂત્ર 13 સબસૂત્ર એટલે ટોટલ 29 જે ફોર્મ્યુલાસ છે આપણી એના ઉપર આખું જ ગણિત છે અને ભારતી કૃષ્ણ તીર્થજી મહારાજે 4 વર્ષ સંશોધન કર્યા પછી આ ફોર્મ્યુલાસ એને ઉભી કરી છે પર્ટિક્યુલર વૈદિક મેથ્સની માટે આપણી પાસે જે બધું અપ્રાપ્ય મટીરિયલ છે સામગ્રી છે પુસ્તક સ્વરૂપે છે ડિજિટાઇઝ છે હસ્તપ્રતો સ્વરૂપે છે કઈ રીતે છે હસ્તપ્રતો પણ છે આપણી પાસે લિપિઓ પણ છે આપણી પાસે અને પુસ્તકમાં પણ છે અને ડિજિટલાઇઝેશન આપણે કરી રહ્યા છે ઇન પ્રોસેસ છે કારણ કે અમારી સંસ્થા એ ટ્રસ્ટ છે એટલે ટ્રસ્ટ અમારું ચાલે છે ડોનેશન છે એટલે જેમ જેમ અમારી પાસે આવતું જાય અમારી પાસે મેન પાવર પણ ઓછો છે મની પાવર પણ થોડો ઓછો છે એટલે જેમ જેમ થતું જાય છે અમારી 5 જણની ટીમ છે અમારી ટીમ આના ઉપર વર્કઆઉટ કરી રહી છે દર્શકોને આપની લાઇબ્રેરી છે અસ્તપ્રદ છે બધાની પછી આપણે કોઈ નેક્સ્ટ એપિસોડમાં માહિતી આપીશું ચોક્કસ ચોક્કસ લાઇબ્રેરી જોઈએ